જ્યાં વિકાસ થાય છે ત્યાં શબ્દો કરતા કાર્ય હંમેશા દેખાય છે। આવો આવું કાર્ય એક ગામનું જોઈએ। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પીએચ ગામના સરપંચે કરેલા કામ સામે દેખાઈ આવે છે। ગામ પીએચ ના સરપંચ શ્રી ઈસાબેન ઠાકોરે ગામમાં પાણીની લાઈનો ગટર લાઈનો અને સીસી રોડ બનાવીને કામ કરી બતાવ્યું છે। સરપંચ શ્રીને પૂછતા કે ગામમાં કોઈ જગ્યાએ દારૂ બનાવવાનું કે વેચાણ ચાલે છે તો તેમણે ઈમાનદારીથી કહ્યું હતું કે હા ચાલે છે। પાંચ વર્ષમાં કેટલી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી છે પણ અમુક ભઠ્ઠીઓ હજુ પણ ચાલુ છે। મેં ઘણી વાર લેખિતમાં અરજીઓ પોલીસને કરી છે પણ પોલીસ ખાતું કોઈ પણ જાતનું એક્શન નથી લેતું અને કોઈ પણ જાતની અરજીનો જવાબ આપતું નથી। તેમનું કહેવું છે કે પોલીસ પણ આ દારૂનો દૂષણ બંધ કરવા માંગતું નથી એવું લાગે છે, અથવા હપ્તા પણ કદાચ લેતી હશે। આવા પીએચ ના સરપંચ શ્રી જેવું કામ દરેક ગામમાં થાય અને તંત્ર સાથે આપે તો ઘણો ગુજરાતનો ઉજ્જવળ વિકાસ થઈ શકે છે। સ્ટાર ન્યૂઝ 7 અમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, સ્ટાર ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે। જેમ કે હાલ આપણે આવ્યા છીએ પીએચ ગામમાં, આપણે આજે પીએચ ગામના સરપંચ સાથે ગામ વિશે થોડી ચર્ચા કરીશું। સર આપનું ઠાકોર રમેશજી રમેશજી એ વસ્તુ તો મને નહીં લાગે શક્ય હોય કે બંધ કરીએ પણ થશે નહીં। સાહેબ આપણે જેમ કે વિજયભાઈ રૂપાણી સાહેબ સીએમ હતા ત્યારે ગેહલોત સાહેબે એવું કીધું હતું, ગુજરાતમાં તો ઘેર ઘેર ચાલેલી છે અને 6.25 કરોડ પબ્લિક ગુજરાતની 6.25 કરોડ પબ્લિકની નાક કાપી એ વિશે ઉપર બીજેપી રૂપાણી સાહેબને બહુ ખોટું લાગ્યું। જેમ કે આપ તો પીએચ ગામના સરપંચના હોદ્દા ઉપર છો, જેમ કે હમણાં એક ગામના પ્રજાને પણ મળ્યું, એ બધી ઘેર ઘેર દારૂ લે છે, શું આ સારું કહેવાય? આવનારી જે પેઢી છે આપણી આ જે છોકરાઓને એ લોકો આના રમતા તમારે એવું મારું તો આના પ્રત્યે એવું કહેવું કે આ કંઈ ના જવું જોઈએ। આ યુવા જે અમારા અમારે વેપારી છે, આમાં નાની નાની દીકરીઓ છે વિધવા થઈ અને કેટલા ઘર બરબાદ થાય છે, એટલે આ વસ્તુ તો હું મળી જ નથી એમ કહેતો છું। આપણા ગામમાં છે સાહેબ સાહેબ પહેલાં હતું એના કરતાં અત્યારે મારા ગામમાં થોડી બહુ ઊંચી થઈ ગઈ છે। મારા ગામમાં પહેલાં આજથી 20 વર્ષ પહેલાં કમસે કમ 40-50 વર્ષ ત્યાં નથી, પણ હાલની તારીખ માણસ તો 2-4 ગામમાં ત્યાં નથી હાલ નથી। ગામની પ્રજા તો એવું કહી છે કે ટોટલ હાલમાં 25 સ્ટેન્ડ છે, નહીં 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 25 સ્ટેન્ડ નથી, 3-4 ત્યાં નથી 25 સ્ટેન્ડ લઈને ગામના માણસો જ કહે છે કે 20 કે 25 સ્ટેન્ડ હજુ ચાલુ છે, એ વિષય ઉપર તમે એમ કહો છો નથી તો ગામની પબ્લિક ખોટું બોલે છે। ના પબ્લિક ખોટું નહીં, પણ ત્યાં પછી આ યુવાવાળા બધું દીવાધન છે ને એ બાકી પીને આવ્યો, એના કારણે જે અત્યારે વસ્તીને કહેતો કે આ બધા પીને ચાલુ છે ત્યાં ગામના માણસ ત્યાં 20-25 સ્ટેન્ડ આજે યુવાધન કહું છું, જે અત્યારે હાલ મોજીનું યુવાધન છે, યુવાધન અહીંયા નહીં મળે તો બાકી પણ ક્લિયર કરીએ, અને અહીંયા અમારે થોડી ગામડાની મર્યાદાના કારણે ગામમાં બહુ મહાજન છે ઓછું છે, પણ બહારથી પણ આ લોકો ગમે તો અધિક કહેવાનો ભાવ એ જ છે કે જે યુવા પેઢી અત્યારની જનરેશન થઈ રહી છે, તમારું પબ્લિક ભારે પડશે, 10 ગામના માણસોને ભેગા કરી તો તમે સ્ટેન્ડ બંધ ના કરી સાહેબ બંધ કરાય છે, પણ જે બંધ કરાય છે ને એના પાસે જે અમારા ગામનું જે નહીં કહેતા પહેલા વખત ભવનમાં આટકા નાખનારા હોય એ વ્યક્તિ પણ અત્યારે હાલે હોય છે, એવા વ્યક્તિઓ આપણે બહાર છે સફળ નહીં થવા દેતા, એટલે ઘણી આવવા માટે કોશિશ કરી છે પણ નહીં થવા દેતા। આ જે પોતાનો સ્વાર્થી મત આપીને એવા લોકો છે સદ્ધર ગમના એવા લાગે આ વ્યવસ્થિત મોડલ છે, એવા મોડલ પણ અમે પાસે સપોર્ટ કરે છે, એના માટે સરકારથી આપણે પોલીસ એસીબી આ ઘણી એવી સુવિધા આપેલ છે, તમે એનું ધ્યાન કરીને પણ બની શકાય છે।
ઇનામાં તમારા ફોન બે પોઈન્ટ છે, તો મેં બે વખત પોલીસને ગ્રાઉન્ડ કરી, પણ જે દારૂનું સ્કેન ચાલુ કરાવવા, જુકા ગામનું સ્કેન ચાલુ કરાવવા, એ પણ સરકારના હાથે ભરેલા છે, બીજો મને સમજ નહીં પડતી. હું એના માટે 10-10 ફોન કર્યા તો પણ પોલીસ જો રહ્યા આવ્યા, પરંતુ એ છે હું પાવર પીએસ આપની જાતે મળી જાય. પણ આ આટલા ફોન કરશે નહીં આવતા, જેથી કરી દે દારૂનું ને જુગારનું સ્કેન ચલાવશે, જે માતા પાડે મોડો છે થોડા, અને સરકાર સાથે ભરેલા પણ છે. રાત્રે 8-10 ફોન કરે પછી મને બીજા દિવસે પીએ સાહેબ મળે, પીએ સાહેબ મને નંબર આવે, નવા પીએ સાહેબ આવેલા, એટલે ગમે ત્યાં મને ફોન કરી દીધો, અમે ગાડી મોકલી દીધી. તમને હજુ પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે આટલું બધું તમે સ્ટ્રગલ કરી દારના સ્ટેન્ડ બંધ કરાવતા, તમે બંધ નથી કરી શું આપણે કોઈ સત્તા લેતી હશે? બિંદાસ લેતી હોય, આપણે લેતી હોય તો આ વસ્તુ ચાલે ચાલે નહીં. જેમ કે આપણે જોયું પીએચ ગામના સરપંચ સાહેબ છે, આવું એ ફાર્મ કહી રહ્યા છે કે 8-10 વાર કમ્પ્લેન કરી હોવા છતાં પણ પોલીસ એક્શનમાં નથી આવતી, અને એમનું કહેવું એમ પણ છે કે પોલીસ એમાં બે ફાર્મ ઉઠતા રહે છે, દારૂના સ્ટેન્ડ જુગારના સ્ટેન્ડ ખુલ્લે આમ પીએચ ગામમાં ચાલે છે. અને જે તે ટાઈમે બીજેપી સાહેબ રૂપાણી આપણે સીએમ હતા ત્યારે ગેહલોત સાહેબે એવું કીધું કે ગુજરાતમાં તો ઘેર ઘેર દારૂ વેચાય છે, અને એમને ખોટું લાગી ગયું તો પીએચ ગામમાં શું દારૂ બંધ નહીં થાય. સ્ટાર ન્યૂઝ 7 સાથે હું રિપોર્ટર રવિન્દ્ર ગોયલ, કેમેરામેન જયેશ ઠાકોર.